ગુજરાતમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલું વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોક જાગૃતિ કેળવવા બે હજાર અઢારના વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેસ રૂપે હાથ ધરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આજથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જિલ્લાના વાસદ જેતાપુર ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જેતાપુર તળાવને ઊંડું કરવાના કાર્યના ભૂમિપૂજન દ્વારા આણંદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેને જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની અસમાનતાને ધ્યાનમાં લઈને લોકોની મૂળભૂત જરૂરિયાતો એવા પાણી જાળવણી થાય અને લોકોને પીવા માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા ઉમદા આશ્રયથી સમગ્ર રાજ્યમાં વર્ષ બે હજાર અઢારથી સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી રહ્યું છે પહેલાંના સમયમાં લોકોને પીવાના પાણીની જરૂરિયાત માટે વાવ કૂવાનું નિર્માણ થતું હતું પરંતુ બદલાતા સમયની સાથે પાણીના સ્તર ઊંડા ઉતરતા ગયા છે જેને ધ્યાનમાં લઈને જળની જાળવણી જળ સંગ્રહની અગત્યતાને સમજીને રાજ્ય સરકારે જળ સંચય માટે આ મહા અભિયાન હાથ ધર્યું છે સુજલામ સુફલામ જળ અભિયાન એ સાચા અર્થમાં જળની જાળવણી માટે જાગૃતતાનું અભિયાન છે તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકોની પીડાને સમજી તેના નિવારણ માટે લોક કલ્યાણકારી યોજનાઓ બનાવી લોકોના ઘર સુધી તેને પહોંચાડી છે રાજ્યના મહિલા અને બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરાયેલા કાર્યોની વિગત વાત કરતા મંત્રીએ ગુજરાત પર બાવન ટકા બહેનો અને સો ટકા બાળકો છે જેમના શારીરિક માનસિક વિકાસની સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટેની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે આપણે સૌએ પણ સાથે મળીને આપણી ભાવિ પેઢી સમા બાળકો ને સુપોષિત રહે તેની ચિંતા કરવી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું સાંસદ મિતેશભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયમાં તેમણે રાજ્યના લોકોને પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેની સનિષ્ઠ કાર્ય હાથ ધર્યું હતું પ્રધાનમંત્રી બન્યા બાદ તેમણે દેશના વિકાસ માટે અનેકવિધ લોકપ્રયોગી યોજનાઓ અમલીમાં બનાવી છેવાડાના લોકો સુધી તેમણે પહોંચાડી હોવાનું જણાવ્યું હતું તેમણે વધુમાં કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા અમલી અનેકવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરી સિદ્ધિઓ વણવી

જળ અભિયાન અન્વય તારીખ ઓગણીસમી માર્ચની તારીખ એકત્રીસમી મે બે હજાર બાવીસ સુધીમાં જળ સંચયના અનેકવિધિ કાર્યો હાથ ધરવાના છે જ્યારે અંતમાં કાર્યપાલક ઈજને શ્રી મનોજ પરમારે આભાર વિધિ કરી હતી ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ગત વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા સાત કરોડના ખર્ચે જળ સંગ્રહના ત્રણસો સુડતાલીસ જેટલા કામો લોકભાગીદારીથી કરવામાં આવ્યા હતા જેની સામે આ વર્ષે જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા જળ સંગ્રહના સાતસો જેટલા કામો ઓગણીસ કરોડના ખર્ચે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી આણંદ જિલ્લાના આઠ તાલુકા વિવિધ ગામોને લાભ મળશે